ફ્રેન્ડ્સ, આપણે ફરી મળ્યા. કેમ છો બધા? મજામાં છો? તો તમે વિચારતા હશો કે ટીચર આજે શું લઈને આવ્યા છે. સાચી વાત ને? હા, તો આજે તમને મજા પડે તેવી જ વસ્તુ હું લઈને આવી છું. આજે આપણે શબ્દોનો જાદુ એવી રમત રમવાના છે. કેવી રીતે એ હું તમને બતાવું છું. બે જુદા જુદા શબ્દો છે, તેમાં ભેગા મળીને કઈક શબ્દ બને છે, પરંતુ હું તમને બતાવીશ તો તમને મજા પડશે. સાચી વાત ને? તો આપણે જોઈએ શબ્દોનો જાદુ. જુઓ હવે અહીં ધ્યાનથી, આપણે બે શબ્દ આપેલા છે. હવે એમાં પહેલો અક્ષર છે તે લાલ રંગનો છે અને અહીં તીર માર્યું છે, એટલે પહેલો શબ્દ અક્ષર અહીં લખવાનો અને બીજો અક્ષર એની બાજુમાં લખવાનો, એટલે એક નવો શબ્દ બનશે. તો સ્ટાર્ટ કરીએ ને આપણે, મજા આવશે. ભારત, અને આ શું છે? જીવન. તો અહીં ભા લખ્યું છે અને અહીંયા જી લખ્યું છે, તો કયો નવો શબ્દ છે? ભાજી. હવે આપણે બીજો શબ્દ એવી રીતે આપણી જાતે બનાવવાનો છે. ફટાકડા, ફટાકડા. જામફળ, જામફળ. તો અહીં લાલ અક્ષર કયો છે? ફ. તો હું લખીશ ફ. અને અહીં કયો છે લાલ અક્ષર? અડ. તો હું લખીશ અડ. અરે, કોઈ શબ્દ બન્યો. જુઓ તો, ફ ળ બન્યો ને નવો શબ્દ. ચાલો હવે વાંચો. ગાજર, ગાજર. અને અહીં શું છે? ઉદય. તો આમાંથી લાલ અક્ષર કયો છે? ગા. તો અહીં શું લખીશ? ગા. અને આમાં લાલ અક્ષર કયો છે? ય. તો હું લખીશ અહીં ય. તો કયો શબ્દ બને? ગા ય. ચાલો વાંચો હવે. મ ગ ધ. તો આમાં લાલ અક્ષર કયો છે મૂળાક્ષર? ધ. તો અહીં ધ લખું છું. હા, ચાલો હવે આ શબ્દ વાંચો. જાનવર. તો આમાં લાલ અક્ષર કયો છે? જા. તો અહીં હું લખીશ જા. તો શું વંચાય? ધજા. અરે વાહ, આ તો કેવું સરસ જાદુ થાય છે. ફોગટ અને કાનમ. તો આમાં કયો અક્ષર છે લાલ? ફ. તો અહીં લખીશ ફ. અને આમાં કયો અક્ષર છે? ન. તો લખીશ ન. ફ ન. અરે વાહ, તો ખૂબ સરસ જાદુ થઈ છે. હા, હજુ મજા આવવાની છે આપણને. ભા જી. તો અહીં ભા છે બરાબર ને લાલ અક્ષર? તો હું લખીશ ભા. રણ. તો અહીંયા કયો છે અક્ષર? ર. તો ભાની બાજુમાં લખીશ ર. સાત. તો ક્યાં છે તીર? ત ઉપર. તો લખીશ ત. ભારત. ચાલો હવે બાજુમાં વાંચો. ઈ લા. તો ક્યાં છે આપણું તીર? ઈ પાસે. તો હું ઈ લખી દઈશ. પછી ય સ. ક્યાં છે તીર? ય પાસે. ય. અને વા ળ. તો આપણું આ છેલ્લું તીર ક્યાં છે? અડ પાસે. તો હું લખી દઈશ અડ. ઈ ય ળ, ઈયળ. હવે પાછો બીજો શબ્દ વાંચવાનો છે. ભૌ મી ક. તો તીર ક્યાં છે હવે તમારે મને કહેવાનું છે. હા, ભૌ. ઓકે, હું લખું છું. હા, ભૌ. પછી તિલક. તો શું લખું હવે? તી. અરે વાહ, તમને તો આવડી ગયું. હા. અને કબાટ. તો શું લખીશ? ક. એટલે ભૌ તી ક. હવે છેલ્લો આપણો શબ્દ નવો બનાવવાનો બાકી છે બરાબર ને? ચલો વાંચો. નવ ત મ. તો પહેલા શું લખીશ? નવ. પછી
બીજો શબ્દ વાંચો શારદા. તો આપણે શું લખવાનું છે? તીર ક્યાં છે? સા પાસે, બરાબર ને? તો લખો સા. દશક, તો તીર ક્યાં છે આપણું? દ પાસે, તો લખો દ. નૌશાદ, તો જોયું ને કેવા નવા નવા શબ્દ બન્યા, મજા આવી ને. હવે જોઈએ અહીં પક્ષીના નામ આપેલા છે. આ ખાનામાં આપણે પક્ષીનો કયો રંગ છે તે લખવાનું છે, અને છેલ્લા ખાનામાં તેનો અવાજ લખવાનો છે કે પક્ષી કેવું બોલે તે લખવાનું છે, બરાબર? ચલો હવે તમારે મને કહેવાનું છે પોપટનો રંગ કેવો હોય. લીલો, તો હું અહીં લખીશ લીલો. અને પોપટ કેવું બોલે? મીઠું મીઠું. તો હું લખીશ મીઠું મીઠું. ચાલો મોરનો રંગ કેવો હોય? રંગબેરંગી. તેનો અવાજ કેવો હોય? તેહું તેહું, બરાબર ને? હા, તો આપણે શું લખીશું? તેહું તેહું, બરાબર. હવે કહો કાગડાનો રંગ કેવો હોય? કાળો. તો આપણે લખીશું કાળો. કાગડો કેવું બોલે? કા કા. તો શું લખીશું? કા કા. હવે ચકલી, તો ચકલીનો રંગ કેવો હોય? કથ્થઈ. કેવો હોય? કથ્થઈ. ચકલી કેવું બોલે? ચીં ચીં, બરાબર ને? હા, હવે કહો કાબરનો રંગ કેવો હોય? કાળો. અરે વાહ, અને કાબર કેવું બોલે? કલબલ કલબલ કરે, હા ને? તો લખો કલબલ. ચાલો કબૂતરનો રંગ કેવો હોય? ભૂખરો કાળો. કેવો હોય? ભૂખરો કાળો. અને કબૂતર કેવું બોલે? ગુ 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 ગુ. તો લખી દો ગુ ગુ ગુ, બરાબર. આપણે પક્ષીઓનો રંગ અને તેનો અવાજ જોયો, બરાબર ને? તમારે પણ આવી રીતે લખવાનું છે.